બાબા, તમે તો અમારા ગુરુદેવ છો, તમે તો અમારા ભગવાન છો, અરે તમે તો અમારા બાપ છો. પણ બાબા, અમે ત્રણેય બહેનો આવતી હતી ત્યારે એક અધેકાએ અમારી મશ્કરી કરી અને તમારા વિશે પણ ન બોલવાના વેણ બોલ્યો. અરે દીકરા, ઈશ્વર સ્મરણ સાચું છે, બાકી બધું ખોટું છે. આ દુનિયામાં બધા સારા નથી હોતા. જો દરેક માણસ સજ્જન હોય તો અમારા જેવા જોગી જતીને આશરે જવાની જરૂર જ ન હોય ને. પણ બાબા, અમે તમારી પૂજા કરવા, તમારી સેવા કરવા આવીએ છીએ. અરે અમે તો તમારી દીકરીઓ છીએ. પણ બાબા, પાપ કરે કોઈ અને ભોગવે કોઈ, એ અદેખા જણના વેણ મારા હૃદયને બિંદીને હજી રંખે છે. દીકરી, હું સમજુ છું, આ તો આંખમાં આંસુ લાવે છે. એ આંસુ દુઃખના હતી, ક્રોધના છે. તારી આંખ સામે હું જોઉં છું દીકરી. પણ સાંભળ, સારા નરાનું પરિણામ આપણે નક્કી કરનાર કોણ? આપણે તો પામર જીવ. જો ઈશ્વરનો સંકેત હોય એ થાય. કુદરત જે કરે ખરું દીકરી, કેસર ઈશ્વર જે કરે સારું. પણ બાબા, બાબા, મારું મંડળું આજે માનતું નથી. ગુસ્સો છોડી દે બેટા, ગુસ્સો છોડી દે. પ્રભુનું સ્મરણ કર. હવે તમે ત્રણેય દીકરીઓ ઘેર જાઓ. આમ કરીને ત્રણેય દીકરીઓ ધીમે 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 રાજમહેલ જવા ત્યાં પ્રયાણ કરે છે. પણ મહેલની મલકો રાજા વાટ જોઈ રહ્યા છે, વાઘેલા દરબાર. કારણ કે જે માણસને કેસરે દજાયેલો છે પોતાના ક્રોધથી, કારણ કે અવળા વેણ જે માણસ બોલ્યો હતો એ બોબડો થઈ ગયો છે, બોલી શકતો ન હતો. બીજો માણસ ભેગ્યો હતો એ મહેલમાં રાજા પાસે લઈ જાય છે. પણ રાજાને ક્રોધનો પાર રહેતો નથી. કેસર આવે એટલી વાર છે. ત્યાં વાઘેલા દરબાર બોલ્યા, હે રાણી, આપણી કહેર તો હવે બાજા મૂકી છે. જો આ ગરીબ ઉપર જુલમ કેવો ગુજાર્યો એની હામો તો જો. અરે મારી તો આબરૂના લીરે લીરા ઉડાડી દીધા. એને કેવો જાદુ કર્યો, આ માણસને બોબડો બનાવી દીધો, એનું આખું અંગ દાજે છે. મારે હવે આ કેહરનું કાંઈક કરવું પડશે. કોની વાત કરો છો બાપુ? કોણ જાદુગરની છે? જાણવા છતાંય અજાણી બને છે. તું જ જાદુગરણી છો દીકરા, અને તેજ આ માણસ ઉપર જુલમ કર્યો છે. આ માણસ બોબડો થઈ ગયો, એનું આખું અંગ દાજે છે, અને તારી મેલી વિદ્યાથી આ મેરુ ભાનો દીકરાને ત્રાસ આપ્યો, અને મારે એને જવાબ હું દેવો? પણ બાપુ, એમાં મારો વાક નથી. આ ગામનો માણસ અમારી ત્રણેય બહેનોની મશ્કરી કરીને નો સંભળાય એવા વેણ બોલતો હતો, તો મારી કદુઆ નીકળી, એમાં હું શું કરું? અને અને એ ગુરુદેવનું નામ લઈ એમનું પણ અપમાન કર્યું છે એને, એનો જ આ પ્રતાપ છે. કે સર, હવે સાધુડાનું નામ ઘરમાં લેતી નહીં હો. એવા ઢોંગી સાધુને તો આ પંથકમાંથી મારે કાઢી મૂકવો પડશે. બાપુ, આપણા ગુરુ માટે આવા અપમાનના વેણ શીત બોલો છો, એમાં ગુરુજીનો શું વાક છે? હવે પાખંડીને હું ઓળખી ગયો છું, એનું મારે કંઈક તો કરવું પડશે. બેટા કેસર, તારી બધી વાત સાચી છે, પણ આપણે રાજકુળના કહેવાઈએ, આપણાથી એવા ભગતડાની સંગમાં બાવા ન થવાય અને એના આશ્રમે ન જવાય. દીકરા, માં આ બધી ભ્રમણા છે. જેને લગ્ન લાગી હોય એને પ્રભુ ભજનથી કોઈ રોકી શકશે નહીં, અને મારો અંતરનાથ જ્યાં કહેશે હું ત્યાં જ જઈશ. રાણી મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ ત્રણેય દીકરીઓને મારે શું કર્યું. ત્રણેય દીકરીઓ પોતાના ખંડમાં સૂતી છે, અર્ધિક રાજ છે. અને એ વખતે વચલી દીકરી ગંગા ઊંઘમાંથી જાગી જાય છે, બે બેનને જગાડે છે. બેન કેસર, બેન સોન, સાંભળો, ઉઠો, જાગો. મને સપનું આવ્યું છે. હે બેનુ, મને એવું સપનું આવ્યું છે કે બાબા ઓગણનાથ આપણને મૂકીને ચાલ્યા ગયા છે. શું કહ્યું તે?
બાબા ઓગણના દાપણને મૂકીને ચાલ્યા ગયા છે. તો હાલો આપણે ત્રણેય બહેનો અત્યારે જ નીકળીએ. મને કાક અમંગળ જણાય છે. હાલો. પણ બહેનો એવું ત્રણેય બહેનો દોડતી દોડતી બાપાના આશ્રમે આવે છે. ઓગણના આશ્રમ બાપાના આશ્રમે આવીને જોવે તો મઢોલી ખાલી છે. ઝૂંપડીમાં કોઈ નથી. બે બાકલી ત્રણેય બહેનો મૂંઝવણમાં મુકાઈ જાય છે. એમાં કોઈ માણસ આવીને કહે છે, બાબા તો આ બાજુ અમે જતા જોયા. ત્રણેય બહેનો ધરતીમાંથી જોયે તો કંકુના પગલા પડ્યા છે. એ પગલા જોઈને ત્રણેય દીકરી પગલે પગલે દોટ દે છે. પણ ઓગણના તો ખૂબ દોડવા માંડ્યા. માંડ માંડ ત્રણેય બહેનડી પાસે પહોંચી ગઈ અને બેન કેસર બોલવા માંડી, બાબા અમને દર્શન આપો. તમે ક્યાં છો બાબા? પાછા વળો, રોકાઈ જાઓ બાબા. આમ અમને એકલા મેલીને ન જાઓ બાબા. રોકાઈ જાઓ, પાછા વળો બાબા, પાછા વળો. બેટા હજી તારે કેટલાય કામ કરવાના છે. બેટા કેટલાય દુખિયા દુઃખ દૂર કરવાના છે. કેટલાય વાંઝાને ત્યાં પારણા બંધાવવાના છે. બેટા પાછી વળ કેસર, કેસર પાછી વળ. તું કેસર આથી ચેહર કહેવાય છે. બેટા તું ચેહર ભવાની છે, તને કે ઓળખી શકતા નથી. તું આજથી પ્રગટ થાય. બેટા જા, તું પાછી વળી જા. અને બાબા તમે તો અમારા ગુરુદેવ છો, તમે તો અમારા ભગવાન છો, અરે તમે તો અમારા બાપ છો. પણ બાબા અમે ત્રણેય બહેનો આવતી હતી ત્યારે એક અધેકાએ અમારી મશ્કરી કરી અને તમારા વિશે પણ ન બોલવાના વેણ બોલ્યો. અરે જીગરા, ઈશ્વર સ્મરણ સાચું છે, બાકી બધું ખોટું છે. આ દુનિયામાં બધા સારા નથી હોતા. જો દરેક માણસ સજન હોય તો અમારા જેવા જોગી જતીને આશરે જવાની જરૂર જ ન હોય ને. પણ બાબા અમે તમારી પૂજા કરવા, તમારી સેવા કરવા આવીએ છીએ. અરે અમે તો તમારી દીકરીઓ છીએ. પણ બાબા પાપ કરે કોઈ અને ભોગવે કોઈ, એ અદેખા જણના વેણ મારા હૃદયની બિંદીને હજી ડંખે છે. દીકરી હું સમજુ છું, આ તો આંખમાં આંસુ લાવે છે. એ આંસુ દુઃખના હતી, ક્રોધના છે. તારી આંખ સામે હું જોઉં છું દીકરી. પણ સાંભળ, સારા નરહાનું પરિણામ આપણે નક્કી કરનાર કોણ? આપણે તો પામર જીવ. જો ઈશ્વરનો સંકેત હોય એ થાય. કુદરત જે કરે એ ખરું દીકરી. કેસર ઈશ્વર જે કરે સારું. પણ બાબા, બાબા મારું મંડળું આજે માનતું નથી. ગુસ્સો છોડી દે બેટા, ગુસ્સો છોડી દે. પ્રભુનું સ્મરણ કર. હવે તમે ત્રણેય દીકરીઓ ઘેર જાઓ. આમ કરીને ત્રણેય દીકરીઓ ધીમે 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 રાજમહેલ જવા ત્યાં પ્રયાણ કરે છે. પણ મહેલની મલકો રાજા વાટ જોઈ રહ્યા છે. વાઘેલા દરબાર, કારણ કે જે માણસને કેસરે દજાયેલો છે પોતાના ક્રોધથી. કારણ કે અવળા વેણ જે માણસ બોલ્યો હતો એ બોબડો થઈ ગયો છે, બોલી શકતો નહોતો. બીજો માણસ ભેગ્યો હતો એ મહેલમાં રાજા પહે લઈ જાય છે. પણ રાજાને ક્રોધનો પાર રહેતો નથી. કેસર આવે એટલી વાર છે. ત્યાં વાઘેલા દરબાર બોલ્યા, હે રાણી, આપણી કહેર તો હવે બાજા મૂકી છે. જો આ ગરીબ ઉપર જુલમ કેવો ગુજાર્યો એની હામો તો જો. અરે મારી તો આદરુના લીરે લીરા ઉડાડી દીધા. એને કેવો જાદુ કર્યો, આ માણસને બોબડો બનાવી દીધો. એનું આખું અંગ દાજે છે. મારે હવે આ કેહરનું કાંઈક કરવું પડશે. કોની વાત કરો છો બાપુ? કોણ જાદુગરની છે? જાણવા છતાંય અજાણી બને છે. તું જ જાદુગરણી છો દીકરા, અને તેજ આ માણસ ઉપર જુલમ કર્યો છે. આ માણસ બોબડો થઈ ગયો, એનું આખું અંગ દાજે છે. અને તારી મેલી વિદ્યાથી આ મેરું ભાનો દીકરાને ત્રાસ આપ્યો,
અને મારે એના જવાબ હું દેવો? પણ બાપુ, એમાં મારો વાંક નથી. આ ગામનો માણસ અમારી ત્રણેય બહેનોની મશ્કરી કરીને નો સંભળાય એવા વેડ બોલતો હતો. તો મારી કદુઆ નીકળી, એમાં હું શું કરું? અને અને એ ગુરુદેવનું નામ લઈ એમનું પણ અપમાન કર્યું છે એને, એનો જ આ પ્રતાપ છે. કે સર, હવે એ સાધુડાનું નામ ઘરમાં લેતી નહીં હો, એવા ઢોંગી સાધુને તો આ પંથકમાંથી મારે કાઢી મૂકવા પડશે. બાપુ, આપણા ગુરુ માટે આવા અપમાનના વેડ શીત બોલો છો, એમાં ગુરુજીનો શું વાંક છે? હવે પાખંડીને હું ઓળખી ગયો છું, એનું મારે કંઈક તો કરવું પડશે. બેટા કેસર, તારી બધી વાત સાચી છે, પણ આપણે રાજકુળના કહેવાઈએ, આપણાથી એવા ભગતડાની સંગમાં બાવા ન થવાય અને એના આશ્રમે ન જવાય. દીકરા, માં આ બધી ભ્રમણા છે, જેને લગ્ન લાગી હોય એને પ્રભુ ભજનથી કોઈ રોકી શકશે નહીં, અને મારો અંતરનાથ જ્યાં કહેશે હું ત્યાં જ જઈશ. રાણી મૂંઝવણમાં મુકાઈ જાય છે કે આ ત્રણે દીકરીઓને મારે શું કર્યું. ત્રણે દીકરીઓ પોતાના ખંડમાં સુતી છે, અર્ધિક રાજ છે, અને એ વખતે વચલી દીકરી ગંગા ઊંઘમાંથી જાગી જાય છે, બે બેનને જગાડે છે. બેન કેસર, બેન સોન, સાંભળો, ઉઠો, જાગો. મને સપનું આવ્યું છે. હે બેનુ, મને એવું સપનું આવ્યું છે કે બાબા ઓગણનાથ આપણને મૂકીને ચાલ્યા ગયા છે. શું કહ્યું તે? બાબા ઓગણનાથ આપણને મૂકીને ચાલ્યા ગયા છે? તો હાલો, આપણે ત્રણેય બહેનો અત્યારે જ નીકળીએ, મને કાંક અમંગળ જણાય છે. હાલો. પણ બહેનો, એવું ત્રણેય બહેનો દોડતી દોડતી બાપાના આશ્રમે આવે છે. ઓગણના બાબાના આશ્રમે આવીને જોવે તો મઢોલી ખાલી છે, ઝૂંપડીમાં કોઈ નથી. બે બાકલી ત્રણેય બહેનો મૂંઝવણમાં મુકાઈ જાય છે. એમાં કોઈ માણસ આવીને કહે છે, બાબા તો આ બાજુ અમે જતા જોયા. ત્રણેય બહેનો ધરતીમાંથી જોવે તો કંકુના પગલા પડ્યા છે. એ પગલા જોઈને ત્રણેય દીકરી પગલે પગલે દોડ દે છે. પણ ઓગણનાથ તો ખૂબ દોડવા માંડ્યા, માંડ માંડ ત્રણેય બહેનડી પાસે પહોંચી ગઈ અને બેન કેસર બોલવા માંડી, બાબા અમને દર્શન આપો, તમે ક્યાં છો? બાબા પાછા વળો, રોકાઈ જાઓ બાબા, આમ અમને એકલા મેલીને ના જાઓ. બાબા રોકાઈ જાઓ, પાછા વળો બાબા, પાછા વળો. બેટા, હજી તારે કેટલાય કામ કરવાના છે બેટા, કેટલાય દુખિયા દુઃખ દૂર કરવાના છે, કેટલાય વાંઝાને ત્યાં પારણા બંધાવવાના છે બેટા. પાછી વળ કેસર, કેસર પાછી વળ, તું કેસર આથી ચેહર કહેવાય છે બેટા. તું ચેહર ભવાની છે, તને કેવું ઓળખી શકતા નથી, તું આજથી પ્રગટ થાય છે બેટા. જા, તું પાછી વળી જા.